આજે અમે તમને એવા મંદિર વિશે જણાવીશું જે 1965માં થયેલા ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનું સાક્ષી છે. રાજસ્થાનના જેસલમેરથી 130 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાનની સરહદ પર આ મંદિર સ્થિત છે. અમે વાત કરી રહ્યા છીએ તનોટરાય માતાના મંદિર વિશે. આ મંદિર એક ચમત્કારિક મંદિર છે. તમને જણાવી દઈએ કે આ મંદિર 1965 અને 1971 બંને યુદ્ધનું સાક્ષી છે. આ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું છે. આ મંદિરને યુદ્ધવાળી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા અનુસાર 1965માં પાકિસ્તાની સેનાએ લગભગ 3500 જેવા બોમ્બ ફેંક્યા હતા, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ મંદિરને કોઈ જ નુકસાન ન થયું અને બધા જ બોમ્બ બેઅસર સાબિત થયા. આજે પણ 450 બોમ્બ મંદિરના પરિસરમાં રાખવામાં આવ્યા છે. આ તનોટ માતાની કૃપાનો ચમત્કાર છે કે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને હરાવવા માટે સફળતા પ્રાપ્ત કરી. 1971ના યુદ્ધ દરમિયાન પણ આ મંદિર ભારતીય સેના માટે એક મહત્વપૂર્ણ સ્થળ બન્યું હતું. સૈનિકોએ અહીં શરણે આવ્યા હતા. 1965 બાદ BSF એ અહીં ચોકી બનાવી અને મંદિરની પૂજા અર્ચનાનો કાર્યભાર સંભાળ્યો. એટલું જ નહીં, મંદિરની તમામ દેખરેખ BSFના હાથોમાં જ છે. તમને જણાવી દઈએ કે આ મંદિરની બાજુમાં એક અન્ય મંદિર પણ છે જ્યાં રૂમાલ બંધાયેલા નજરે પડે છે. આ કારણોસર તનોટ માતા રૂમાલવાળી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકો પોતાની મનોકામના પૂરી કરવા માટે અહીં રૂમાલ બાંધે છે અને લોકોની માન્યતા છે કે જ્યારે માતા તેમની મનોકામના પૂરી કરે છે ત્યારે ભક્તો પરત મંદિરે આવીને રૂમાલ ખોલી નાખે છે. તો તમે પણ જ્યારે રાજસ્થાનના પ્રવાસે જાઓ તો ચોક્કસથી આ મંદિરની મુલાકાત લેજો.